ભણી ગયા તેમાં આપણે કોમ્પ્રિહન્શનમાં ક્વેશ્ચન આન્સર છે એ પણ જોઈ ગયા શોર્ટ નોટ છે એ પણ તમે જોઈ ગયા કે જે વર્કશીટમાં આપવામાં આવેલી હતી આજે આપણે એ જ યુનિટની તમારા ટેક્સ્ટબુકમાં આપેલી જે વોકેબલુઅરી છે કે જેમાં અલગ અલગ એક્સરસાઇઝ આપેલી છે તો એક્સરસાઇઝ છે એ તમારે આજે આજના આપણા જે આ વિડીયો છે એમાં સમજવાની તો ચાલો આપણે શરૂઆત કરીએ વોકેબલુરી વી વન સર્કલ ધ વર્ડ્સ which ઇઝ એન આઉટસાઇડર એન્ડ યુઝ ઇટ ટુ make a meaningful sentences કે જે નીચે આપેલા જે શબ્દો છે એ શબ્દ ઉપર છે તમે વર્તુળ કરો કે જે શબ્દ છે એ બહારનો હોય છે અને એને અર્થપૂર્ણ વાક્ય બનાવવા માટે તમે જે છે એનો જે શબ્દાર્થ જે છે કે જે આઉટસાઇડર વર્ડ છે એની ઉપર રાઉન્ડ કરી અને બાજુમાં આપેલી ખાલી જગ્યામાં તમે યોગ્ય અર્થપૂર્ણ છે એ ખાલી જગ્યા બનાવવા માટે એનો યુઝ કરો તો અહીંયા આપણે જોઈએ કે તમને ફર્સ્ટ આપેલું છે તો એમાં ત્રણ શબ્દો આપેલા છે તેમાંથી એક શબ્દ એવો હશે કે જે અલગ હશે કે જે તમને આપેલામાંથી બે શબ્દ છે એ સરખા હશે જ્યારે એક શબ્દ અલગ હશે તે શબ્દ પર તે તમારે શું કરવાનું છે તો કે રાઉન્ડ કરવાનું છે અને જે તમે સર્કલ કરેલા છે એ જ શબ્દનો ઉપયોગ કરી અને બાજુમાં જે આપેલી તમારી બ્લેન્ક્સ છે એ પણ તમારે કમ્પ્લીટ કરવાની છે તો જોઈએ આપણે જેમ કે અહીંયા તમને આપેલું છે કે ફાયર વર્ક બરોબર છે પછી આપેલું છે બ્લેક પાવડર અને સબટેન્સ તો સૌથી પહેલા તમે બધા ગુજરાતી ખબર હશે તો તમને ખબર પડશે કે કયો વર્ડ છે એ આઉટસાઇડર છે જેમકે ફાયર વર્ષ એટલે તો કે ફટાકડા બ્લેક પાવડર તો આપણે ખબર હતું કે એ ફટાકડા બનાવવા માટે ઉપયોગી થાય છે જેને આપણે કાળો પાવડર અથવા તો ગન પાવડર પણ કહેવામાં આવે છે અને સબટેન્સ તો કે પદાર્થ તો હવે ફાયર વર્ષ અને બ્લેક પાવડર બંને એકબીજાને રિલેટેડ છે તો સબટેન્સ કેવું પડી જાય છે તો કે અલગ પડી જાય છે તો એની ઉપર રાઉન્ડ આવી ગયું પછી છે કોલ એલપીજી અને વેપન તો કોલ મતલબ શું થશે કોલ સો એલપીજી છે કે જે આપણે શું છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ કે જે આપણે રાંધણ ગેસ તરીકે ઉપયોગ કરીએ છીએ વેપન વેપન મતલબ શું છે તો કે આપણે તમે યુનિટ ભણી તો તમને ખબર હશે કે શું છે તો કે વેપન એટલે કે શસ્ત્ર ધેટ મીન્સ આપણ કેવું છે તો કે આઉટ આઉટસાઇડર છે એટલે કે અલગ પડી ગયું પછી આપ્યું છે ફેમસ વેલનો અને ન્યુટરસ બરોબર ફેમસ એટલે કે પ્રખ્યાત ન્યુટરસ એટલે કે કેવા તો કે જે ખરાબ રીતે પ્રખ્યાત હોય એવા તો વેલનો અને ફેમસ એ બંને કેવા છે તો કે સેમ છે તો ન્યૂટરસ જે મતલબ શું ગણાશે તો કે કુખ્યાત એટલે એ અલગ પડી જાય તેની ઉપર રાઉન્ડ પછી જેવી રીતે તમને આપેલું છે ડેકેટ સેન્ચુરી એન્ડ લાઇટ યર બરોબર છે હવે અહીંયા તો ડેકેટ મતલબ કે દાયકો જેને આપણે દસ વર્ષ કહી શકીએ પછી સેન્ચ્યુરી મતલબ સદી અને લાઇટયર જેને આપણે પ્રકાશ વર્ષ કહે તો આ બંને સેમ છે જ્યારે યર છે એ શું થઈ ગયું તો કે અલગ થયું એટલે એની ઉપર પણ રાઉન્ડ આવશે હવે જુઓ ડિસ્કવરી ઇન્વેન્શન અને પાયોનર અને પછી આપેલું છે બેંક ઇમીટ અને સ્ટ્રાઇક તો બસ હવે આનું ગુજરાતી શોધી અને તમારે જાતે છે એ ટ્રાય કરવાની છે હવે આ બધા જે છે જેની ઉપર તમે જે સર્કલ કરેલું છે હવે અહીંયા તમે જે સમજશો તો એ વસ્તુ આપણે છે એ ખાલી જગ્યામાં આપણે તમને જે સર્કલ કરેલા છે એ સર્કલ કરેલા શબ્દોનો જ તમારે છે ઉપયોગ કરી અને બનાવવાનું છે જેમ કે એક કે બે આપણે ખાલી જગ્યા જોયું એટલે તમને આઈડિયા આવે જેમ કે ફર્સ્ટ આઈ છે અ બ્લેન્ક ડઝ નોટ ઇન્કલુડ અ યર બરાબર ખાલી જગ્યા છે કે જે વર્ષોમાં સામેલ નથી ભલે એની પાછળ વર્ષ લાગે છે તો શું આવશે આમાંથી સબટેન્સ વેપન લાઇટ યર કે પછી તમને બે જે શોધ છે એમાંથી તો આપણે જે કહી શકીએ કે પ્રકાશ વર્ષ છે એ વર્ષમાં સામેલ નથી એટલા માટે આવી ગયું ડઝ નોટ ઇન્ક્લુડ યર્સ પછી છે અ બ્લેન્ક ઇઝ નોટ અ ફ્યુઝ કે ખાલી જગ્યા છે બળતણ છે એ નથી તો કોણ તો કે તમે જોઈ શકો કે વેપન કુખ્યાત લાઇટર સબટેન્સ પદાર્થ છે બળતણ નથી એવું તો કે ના વેપન તો કે હા શસ્ત્ર છે શું છે તો કે બળતણ નથી તો આના પછી તમારે બીજી પણ છે ખાલી જગ્યા બ્લેન્ક્સ ડઝ નોટ મીન પોપ્યુલર કે તમને એવો છે કે એમનો ખાલી જ મતલબ એક બ્લેન્ક આપે છે એમાં એ વર્ડ્સ એવો છે કે જેનો અર્થ છે એ લોકપ્રિય નથી તો એવું કયું આવશે કે જે તમારા સર્કર કરેલું છે એમ પછી નહીં જુઓ એટલે તમારે જાતે છે એ કમ્પ્લીટ કરવાની છે તો એવી જ રીતે તમારે ડી ઈ અને એફ છે એ જાતે ગોતવાની છે અને સમજવાની છે આગળ જોઈએ વી ટુ છે રિપ્લેસ ધ વર્ડ્સ ઇન ઇટાલિક્સ વિથ અ સિંગલ વર્ડ ફ્રોમ ધ ગ્લોસરી that હેઝ ધ સેમ meaning write them in ઇન ધ બ્લેન્ક્સ હવે તમને જે આપેલું છે કે ઇટાલિક શબ્દો એકસાથે બદલો અને એના માટે છે તમે ગ્લોસ એટલે કે તમે તમારી શબ્દવાલી છે એનો પણ ઉપયોગ કરી શકો કે તેમાંથી તમને કોઈ એવો એક શબ્દ છે એના જેવો સમાન અર્થ છે એ મળશે કે જે તમારે આપેલી નીચે બ્લેન્ક્સ છે એમાં લખવાનો છે મતલબ કે કે એવું હશે આપણે જેવું કે ગુજરાતીમાં કેમ કહે કે જે શબ્દ સમૂહ છે બસ એવું તમને જે આપેલું છે એ શબ્દ સમૂહ જેવું આપેલું છે એમાંથી તમારે ગ્લોસરીમાંથી એના જેવો સેમ મિનિંગ ગોતી અને લખવાનો છે જેમ કે આપણે અહીંયા જોઈએ તો તમને આઈડિયા આવશે જ અહીં આપેલું છે હેવ યુ કલેક્ટેડ ઓલ ધ આઈટમ્સ

એકત્રિત કરવી એવું તમારે કોઈ છે કે જે આપણે આપણા જે યુનિટમાં પણ એનો જે યુઝ છે એ થયેલું હોય છે છે તો તો એવો સેમ તમને મળશે તમારા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ બરોબર છે કે જે વસ્તુઓ અથવા સામગ્રીઓ તો થઈ ગયો એના જેવો સેમ મિનિંગ બીજું જોઈએ આઈ હેવ બીન લિવિંગ ઇન ધ સેમ હાઉસ ફોર અ ટેન યર્સ બરોબર છે કે હું એક જ મકાનમાં દસ વર્ષથી રહું છું તો જો તમને અહીંયા જે ટેન યર આપેલું છે તો એનો તમારે સેમ મિનિંગ ગ્લોસરીમાંથી ગોતો તો શું આવશે દાયકો આપણે વર્ડ આવ્યો હતો યુનિટમાં તો બનશે અ ડેકેડ બરોબર છે મતલબ દસ વર્ષનો છે કઈ આપણે સમૂહ જેને કહેવાય ડેકેડ જે દાયકા તરીકે છે પણ ઓળખાય છે પછી જુઓ મેની પીપલ્સ સો એપલ્સ ફોલિંગ બટ ન્યૂટન ફાઉન્ડ આઉટ ધ ગ્રેવિટેશન્સ કોઝિંગ ઇટ્સ ફોલિંગ બરોબર છે કે ઘણા લોકો છે એ સફરજને નીચે પડતા જોયા હતા પરંતુ ન્યૂટને છે બહાર આવ્યું કે ગુરુત્વાકર્ષણ છે તેના માટેનું કારણ છે એ બન્યું હતું તો આમાં તમારે છે ફાઉન્ડ આઉટ બરાબર છે હવે આપ્યું છે તો એને રિલેટેડ ન્યૂટન એને શું કર્યું હતું શોધ્યું હતું તો અહીંયા આપણે એમ છે ને કે ફાઉન્ડ આઉટ આપેલું છે કે શોધ કર્યું અથવા શોધ્યું તેવો સેમ તમને શું આવશે તો એમાં આવી જશે ડિસ્કવર્ડ બરાબર છે તો એવી રીતે ફોર અને ફાઇવ છે તમારે કરવાના છે જોઈએ ફોરમાં આપણે ધ ટાઈમ શટલ વન ટૂક ઓફ વિથ અ બિગ શાર્પ સાઉન્ડ ફ્રોમ ધ લોન્ચિંગ સ્ટેશન કે ટાઈમ શટલ છે આ મોટી અવાજ સાથે છે લોન્ચિંગ સ્ટેશનથી છે એ મોટા અવાજ તીક્ષ્ણ અવાજ સાથે છે એ પોતે ટૂક ઓફ છે એ કરે છે કે તો હવે તમને લોકોને અહીંયા આપ્યું છે અ બિગ શાર્પ સાઉન્ડ બરોબર છે તો આપણે આવ્યું હતું ફાયર વર્ષમાં કે અ બેંગ એક મોટા અવાજ સાથે તો એ છે આનો સમાન અર્થ થશે ધીસ ડાયમંડ ઇઝ નોટ polished ઓર processed, સો ઇટ ઇઝ નોટ મચ વેલ્યુડ ઇન ધ માર્કેટ કે આ જે ડાયમંડ છે એને છે એ કોઈ પણ જાતનું પોલિશ અથવા એના ઉપર કોઈ પ્રોસેસ કરવામાં આવેલી નથી તેથું બજારમાં એ બહુમૂલ્ય નથી ધેટ મીન્સ એ કેવું હશે તો કે નથી એ પોલિશ થયું કે નથી એ એની છે કે પ્રોસેસ એના પર કોઈ જાતની પ્રક્રિયા થઈ દેટ મીન્સ એ કેવું છે તો કે પોલીસ ઓર પ્રોસ નોટ પ્રોસેસ્ડ મતલબ કે રો મટીરિયલ બનાશે હજી કાચું હશે તો એના રિલેટેડ અહીંયા ખાલી જગ્યામાં આવશે રો પછી જોઈએ વી થ્રી વોટ ઇઝ ઇટ ઇન ઇચ ઓફ ધીસ સેન્ટેન્સીસ ધ વર્ડ્સ ઇન ઇટાલિક શુડ હેલ્પ યુ ટુ ગેસ બરોબર છે કે શું છે દરેક વાક્ય છે એમાં શું છે ઇટાલિક શબ્દો છે એ છે અહીં તમારા તમારા ધારવા માટે એ વર્ડ્સ છે તમે ઉપયોગી થશે જેમ કે ફર્સ્ટ આપ્યું છે ઇટ સ્પ્રેડ એવરીવેર ઇન ધ હાઉસીસ એન્ડ બર્ન્સ ઓલ ધ ફર્નિચર્સ બરાબર છે હવે એનું ગુજરાતી કરશો તો તમને ખબર પડશે કે એ કયો વર્ડ્સ આવશે તમને આપ્યું છે ઇટ્સ સ્પ્રેડ કે તે દરેક જગ્યાએ ફેલાય છે ઘરમાં અને બધા ફર્નિચરને બર્ન્સ એટલે કે બાળી શકે છે તો શું એવી વસ્તુ છે કે એ ઝડપથી બધી જગ્યાએ ફેલાઈ શકે છે અને બધા ફર્નિચર છે એને બાળી શકે છે તો શું આવશે અહીંયા યસ આગ આગ છે ઝડપથી ફેલાઈ પણ શકે છે અને ફર્નિચરને બાળી શકે છે ધેટ મીન્સ ફાયર બીજું જો ઇટ્સ ગીવ અસ ઇન્ફોર્મેશન અબાઉટ પાસ્ટ ઇવન્ટ્સ એન્ડ ડિટેલ ઓફ મેની થિંગ્સ કે તે આપણે છે આપણા ભૂતકાળની ઘટનાઓ વિશેની ઇન્ફોર્મેશન એટલે કે માહિતી આપે છે અને ઘણી વસ્તુઓની વિગતો પણ આપે છે તેવું શું છે તો ટેક્સ્ટબુકનું જો તમે યુનિટ સમજ્યા હશો તો તમને ખબર હશે કે એવા ઇતિહાસકારો છે કે એનો જે ઇતિહાસ બતાવે છે બરાબર છે કે જે આપણે પાસ્ટ આપણા ભૂત કોઈપણનું જે ભૂતકાળની કે માહિતી આપે દેટ મીન્સ શું થશે તો કે હિસ્ટ્રી મતલબ સેકન્ડ આવશે હિસ્ટ્રી થર્ડ જુઓ ઇટ ઇઝ યુઝ ટુ કિલ એનિમીઝ ઇન અ વોર બરાબર છે કે તેનો ઉપયોગ છે યુદ્ધમાં દુશ્મનોને મારવા માટે થાય છે તો શું આવશે અહીંયા યસ કોઈ પણ શસ્ત્ર તરીકે યુઝ કરો શકો શસ્ત્રમાં તો ઘણા બધા હોય તો તમે અહીંયા વેપન પણ લખી શકો અને બાય ચાન્સ તમે ગન લખો યુનિટ રિલેટેડ તો એ પણ ખોટું નથી એટલે વેપન અથવા તો ગન બંને તમે લખી શકો છો હવે ફોર ફિફ્થ અને સિક્સ જે તમારે જાતે કરવાના છે જોઈ લઈએ આપણે એકવાર ગુજરાતી કહી દઉં છું જેથી તમને આઈડિયા આવે ઇટ ઇઝ અ મટીરિયલ ઓર પાર્ટ ઓફ સમથિંગ કે તે કોઈ ચીજ વસ્તુઓનો એક ભાગ છે તો એના માટેનો જવાબ શું આવશે ટ્રાય ઇટ ફિફ્થ જોઈએ ઇટ ઇઝ વોટ વી યુઝ ટુ રન અવર વ્હીકલ્સ કે તે એ છે કે જે આપણા વાહનો ચલાવવા માટે આપણે એનો છે એ ઉપયોગ કરીએ છીએ તો વાહનોમાં ઇમ્પોર્ટ શું જરૂરી છે કે જેને લીધે વાહન ચલાવી શકાય તો એ તમારે ગોતવાનું છે સિક્સ જોઈએ ઇટ ઇઝ વોટ વી યુઝ ટુ હેલ્પ ઓર બર્ન સ્કીન કે એ એ વસ્તુ છે કે જે આપણી જે ત્વચા છે જે બળી ગઈ છે એને છે એ મટાડવા માટે આપણે એનો ઉપયોગ છે એ કરીએ છીએ તો આ બધા વર્ડ્સ છે એ તમારા ઓલરેડી બુકમાં આપેલા છે બસ તમારે ખાલી જરૂર છે તો કે શું તો કે શોધવાની જોઈએ આગળ બિફોર જુઓ સ્ટ્રાઇક ઓફ ધ મિસફીટ વર્ડ ફોર ઇચ સેન્ટેન્સીસ બરાબર છે કે સાચો જે તમારો જે આપેલું છે કે ખોટા શબ્દો છે એના ઉપર પ્રહાર કરો મતલબ કે ખોટા શબ્દો જે છે જે કે આ જે સેન્ટેન્સમાં મિસફિટ જે કે બરાબર યોગ્ય નથી એના ઉપર તમારે શું મારી દેવાની છે તો કે ખોટું અથવા તો રોંગની નિશાની છે એ કરી દેવાની છે હવે આ બી એવું જ છે કે જો તમે સમજ્યા હશો તો તમને છે એ કંઈક આઈડિયા આવશે મતલબ કે આ બધા વોકેબ્યુલરીની કોઈ પણ એક્સરસાઇઝ છે એના માટે તમારે જરૂરી છે તો કે તમારે યુનિટ છે યુનિટના હાર્ડવર્ક છે અને પૂરેપૂરું યુનિટ યોગ્ય રીતે સમજ્યા હશો તો જ છે તમે સમજી શકશો જેમ કે અહીંયા આપ્યું છે ઇટ ઇઝ બિલીવડ દેટ ઇન્ડિયા ડિસ્કવર્ડ ઇન્વેન્ટેડ બ્લેક પાવડર હવે આપણે આપણા જે યુનિટ ભણ્યા એમાં શું આવ્યું હતું કે આપણે માનીએ છીએ કે બ્લેક પાવડર છે કે એની શોધ છે ઇન્ડિયાએ કરી હતી બરાબર છે કે એવું માનવું છે કે જે બ્લેક પાવડર અથવા ગન પાવડર અથવા કાળો પાવડર જે પાવડર છે કે એની શોધ ભારતે કરી હતી તો ડિસ્કવર્ડ અને ઇન્વેન્ટેડ આ બંનેમાંથી આપણા યુનિટને રિલેટેડ સેન્ટેન્સ શું છે કયો વર્ડ છે યુઝ થયેલો છે આપણા માટે તો કે અહીંયા ઇન્વેન્ટેડ છે યુઝ થયેલું છે જ્યારે ડિસ્કવર્ડ છે આપણે નથી યુઝ થયેલું પછી જુઓ સાયન્ટિસ્ટ યુઝ શટલ્સ બ્લેન્ક પ્લેન્સ ટુ કન્ડક્ટ રિસર્ચ ઇન અ સ્પેસ બરોબર છે વૈજ્ઞાનિકો છે કે જે રિસર્ચ છે સ્પેસમાં સંશોધન માટે છે એ કોનો યુઝ કરે છે શટલ યા પ્લેન્સ બરાબર છે તો અહીં આવશે શટલ બરાબર પ્લેન્સ છે એનો યુઝ કરે નહીં બસ આવી જ રીતે થર્ડ ફોર્થ અને ફિફ્થ એ તમારે જે ટેક્સ્ટબુકના યુનિટ છે તો યુનિટના આધારે શોધવાની ટ્રાય કરવાની છે પછીનું જોઈએ આપણે વી ફાઈવ કમ્પ્લીટ ઈચ સેન્ટેન્સ યુઝિંગ અ મોર કોમન વર્ડ ધેન ધ વર્ડ ઇન ધ બ્રેકેટ બરાબર છે હવે તમારે છે બ્રેકેટમાં આપેલો છે જે શબ્દ એના જેવો જ સિમિલર છે એ શબ્દોનો ઉપયોગ કરી બરોબર છે અને તમારી આ બ્લેન્ક છે એ કમ્પ્લીટ કરવાની છે એના માટે તમને એક એક્ઝામ્પલ આપણને આપેલું છે હી યુઝઅલી કમ્સ બાય ટ્રેન બટ બ્લેન્ક હી કમ્પ્સ બાય ટેક્સી ઓકેઝનલી આપેલું છે તમને ઓકેઝનલ મતલબ પ્રસંગો પાતા આમ હર ટાઈમની કે હર ટાઈમ એ લોકો નહીં આવતા પણ ગુજરાતી શું છે કે તે યુઝવલ એટલે કે સામાન્ય રીતે તો એ ટ્રેનમાં જ આવે છે બટ સમ ટાઈમ જો અહીંયા બ્લેન્ક્સ એને આપી છે સમટાઈમ્સ એટલે કે ક્યારેક હી કમ્સ બાય ટેક્સી ક્યારેક એ ટેક્સી દ્વારા પણ આવે છે તો ઓકેઝનલી છે એ તમને ઓલરેડી અહીંયા આપેલું છે એને રિલેટેડ જ તમારે ખાલી જગ્યામાં એવો કોમન વર્ડ્સ છે એ મૂકવાનો છે કે જે આમના જેવો જ હોય છે તો ઓકેઝનલી અને સમ બંને કેવું છે તો કે આમ જોઈએ તો ઓકેઝનલ એટલે પ્રસંગોપાત કોઈ પણ એવા પ્રસંગ હોય તો એ ટેક્સી દ્વારા આવે છે મતલબ કે પ્રસંગ છે એ રોજ ન બનતા હોય એ ક્યારેક જ બનતા હોય તો તમે સમટાઇમ્સ છે એનો ઉપયોગ કરી શકો છો ફર્સ્ટ જોઈએ આપણે હવે હિઝ અ શાર્પ મેમરી ટુ રિએક્ટ ધ રામાયણ એટ ધ એજ ઓફ ફોર બ્લેન્ક વન એન્ડ ઓલ અમેઝ્ડ આપેલું છે કે રામાયણનો પાઠ કરવા માટે તેમની શાર્પ એટલે કે જે તીક્ષ્ણ સ્મૃતિ છે ચાર વર્ષની ઉંમરે એક અને અમને બધાને ખાલી જગ્યા કરે છે અમેઝ્ડ બરાબર તો આશ્ચર્ય તો એના જેવો તમે મિનિંગ છે અથવા સિમિલર મિનિંગ શું શકાય અમેઝ્ડ છે અમેઝ્ડ તો એનું આપણે સરપ્રાઇઝડ કહી શકીએ કે આશ્ચર્ય તો એવું બની શકે ને કે હી શાર્પ મેમરી ટુ રિએક્ટ રામાયણ એટ ધ એજ ઓફ ફોર સરપ્રાઇઝ વન એન્ડ ઓલ બરોબર થર્ડ જોઈએ વન્સ આઈ કેમ અક્રોસ અ બુદ્ધિસ્ટ બ્લેન્ક વુ એક્સપ્લેન બુદ્ધિઝમ ટુ મી તો બ્લેન્કમાં આપેલું છે તમને સંત શું કહે છે એ સંત મતલબ આપણે ગુજરાતીમાં કહીએ તો કે એકવાર હું એક બૌદ્ધ સાધુની પાસે આવ્યો જેણે મને બૌદ્ધ ધર્મ છે એ સમજાવ્યો બરાબર છે તો સંત તો સંત માટેનો એવો કોઈ છે વર્ડ કે જેનો આપણે ઉપયોગ અથવા તો એવો કોમન વર્ડ છે કે જે આપણા યુનિટમાં યુઝ થયેલો છે તો કે હા તમને યાદ હોય તો બરાબર મોન્ક એમ ઓ એન્ડ કે જે આપણે યુઝ કરેલા હતા કે જેનો અર્થ પણ શું થાય છે તો કે સાધુ બાકીનું જે ફોર્થ અને ફિફ્થ છે કે તમારે કરવાનું છે જેમ કે એમાં આપેલું છે તમને પ્રિન્સિપલ્સ બરાબર છે અને પછીનું જ આપેલું છે કોમ્બિનેશન્સ બસ તો આ બે વસ્તુનો યુઝ કરી અને તમારે છે આ એના માટે તમે ટેક્સનો યુઝ કરશો તો બી ચાલશે અને જો તમે યુનિટ સમજી તો તમે એનો આન્સર પણ છે એ આપી શકશો આગળ જોઈએ આપણે સિક્સ જોઈએ હવે તો કે આના માટે તમારે યુનિટ છે એ તમે સમજ્યાશો તો તમે આરામથી છે માર્ક છે એ કરી શકશો સર્કલ ધ કરેક્ટ આન્સર કેન બી મોર ધેન વન કરેક્ટ આન્સર બરોબર છે કે સાચો જવાબ છે એના ફરતે તમારે વર્તુળ કરવાનું છે પણ એક કરતાં વધારે જવાબ સાચા હશે તો તમે એની ફરતે છે વર્તુળ કરી શકશો તો આ આખી છે તમારે જાતે જ કરવાની છે હું એક કે બે છે એ તમને સમજાવી આપું છું જેમ કે ફર્સ્ટ આપ્યું છે વિચ કેન બી યુઝ એઝ ફ્યુલ બરોબર છે સોરી ફ્યુલ વિચ કેન બી યુઝ્ડ એઝ અ ફ્લ્યુ બરોબર કે ઇંધણ તરીકે શું છે અથવા કયું છે એ વાપરી શકાય છે તો કોલ એટલે કે કોલસો તો કોલસો છે એ પણ આપણે ઇંધણ તરીકે વાપરી શકીએ પેટ્રોલ પણ વાપરી શકીએ વૂડ પણ વાપરી શકીએ મતલબ કે લાકડું પણ ઓક્સિજન છે એ વાપરી શકાય ના બરોબર છે તો અહીંયા તમારા સાચા જવાબ કેટલા બની શકે તો કે એ બી અને સી એણે કીધું હતું કે એકથી વધારે પણ આવી શકે તેના એના પર તે પણ તમારે સોરી શું કરવાનું છે તો કે રાઉન્ડ છે એ કરવાનું છે સેકન્ડ જોઈએ વિચ ઇઝ એન ઇન્વેન્શન્સ બરોબર છે કે કયું છે એ શોધ છે એક તો કે ટીવી સેટ અ સેલ સેલફોન ધ માર્સ ધ લો ઓફ ગ્રેવિટેશન્સ હવે આમાંથી તો કે ટીવી સેટ છે ફોન છે માર્સ એટલે કે મંગળ તો મંગળ છે એ શોધ છે તો કે ના ધ લો ઓફ ગ્રેવિટેશન્સ ગ્રેવિટેશન્સ છે એનો કાયદો છે એ શોધ છે તો કે ના તો અહીંયા બે જ વર્ડ છે સેલફોન છે એ આપણું ઇન્વેન્શન્સ છે અને ટીવી સેટ છે ઇન્વેન્શન્સ છે તો બાકીના છે એ તમારા યુનિટ થ્રુ છે એ તમારે સોલ્વ કરવાના છે આગળ જોઈએ વીસ સેવન જો સમ વર્બ્સ હેવ ડિફરન્ટ meaning વેન ધે આર used વિથ different prepositions. They are called phrasal verbs. Read them carefully. કે તમને અહીંયા છે અમુક એવા વર્ડ આપેલા છે પરંતુ એ વર્ડ સાથે જ્યારે preposition છે અલગ અલગ પ્રિપોઝિશન લાગે છે ત્યારે એનું મિનિંગ છે એ ચેન્જ થઈ જાય છે ત્યારે આપણે એને ફ્રેઝલ વબ છે તરીકે ઓળખવામાં આવે છે જો નીચેના જે તમે સેન્ટેન્સ વાંચશો જ્યાંથી તમને ખ્યાલ આવી જશે જેમ કે વર્ડ છે ગેટ ખાલી મેળવવું આમ જોઈએ તો ગેટ એટલે મેળવું પણ જ્યારે એમાં છે એ તમને જે પ્રિપોઝિશન લાગે છે તો જે શબ્દ છે આખો બદલાઈ જાય છે એનો જે સેન્ટેન્સ તમે છે બદલાઈ જશે જે આપણે જોવાનું છે તમને અહીંયા આપેલું છે ગેટ આઉટ બરોબર છે ધેટ મીન્સ ટુ કોઝ ટુ લી કોઈ પણ કારણસર છોડી દેવું આપણે છોડવાનું કારણ જેને આપણે કહેવાય ગેટ આઉટ તો આઈ હર્ડ અ બિગ નોઈસ એન્ડ ગેટ આઉટ કે હું મોટો અવાજ સાંભળીને બહાર નીકળી ગયો બરાબર છે તો આવી રીતે સોરી આઉટ કે એને ભૂતકાળમાં બાબુ કે હું બહાર નીકળ્યો તો આવી રીતે છે એ સેન્ટેન્સમાં તમે યુઝ હશે કે જેથી તમને આઈડિયા આવશે કે શું છે જેમ અહીં કમબેક તો એનું જે મિનિંગ છે કમબેક એનું શું થશે તો કે રિટર્ન બરોબર છે સામે એનું સેન્ટેન્સ પણ આપેલું છે વી વી કેમ બેક ફ્રોમ ધ ફન ફેર એટ મિડનાઇટ બરોબર છે કે મધ્ય રાતે અમે મનોરંજક મેળામાંથી પાછા આવ્યા તો કમ કમબેક છે કે જેનું શું બન્યું તો કે રિટર્ન છે એનો મિનિંગ છે વેકઅપ તો કે સ્ટોપ સ્લીપિંગ વેકઅપ મતલબ કે જાગવું મતલબ કે ઊંઘવાનું બંધ કરી દેવું તો સામે એનું સેન્ટેન્સ જુઓ ધ લિટલ ચાઇલ્ડ વેક્સઅપ સેવરલ ટાઈમ ડ્યુરિંગ ધ નાઇટ બરાબર કે નાનું બાળક છે રાત્રે ઘણી વાર છે એ શું કરે છે તો કે જાગે છે પછી તમને વર્ડ્સ આપ્યો છે રન ઓફ બરાબર છે તો રન ઓફનું તમને લીવ હોમ બરાબર ઘર છોડીને તમને આગળ છે આ વર્ડ્સનો યુઝ કરી અને તમારે છે એક જે સ્ટોરી નાની એવી આપી છે કમ્પલીટ કરવાની છે એટલા માટે આ વર્ડ્સ છે જેનો મિનિંગ છે તમારે જાણવું જરૂર છે પછી છે ગેટ ઇન એટલે કે એન્ટર થવું બરાબર છે જેનું શું દર્શાવે છે તો કે અર્થ છે એ દર્શાવે છે પછી શાઉટઆઉટ સ્પીક ઓર કોલ ઇન લાઉડ વોઇસ બરાબર છે કે મોટા અને ઊંચા અવાજે કોઈને બોલાવવું આપણે કહી શકાય ગેટઅપ અઇઝ બરાબર ઊઠવું આપણે છે ને ગેટઅપ તો તમને જોઈએ સેન્ટેન્સ હોય પણ મારી મમ્મી ઓલવેઝ ગેટ્સ અપ એટ અ ફાઈવ એમ શાર્પ કે મારા મમ્મી છે હંમેશા પાંચ વાગે છે એ ઉઠે છે તો ગેટઅપનું શું થઈ જશે તો કે આ રાઇઝ હવે તમને અહીંયા આપેલું છે નાઉ કમ્પ્લીટ ધ સ્ટોરી વિથ ધ વર્ડ્સ ગીવન ધ ફર્સ્ટ કોલમ ઓફ ધ ટેબલ હવે તમારે છે જે આ આખી આખી જે તમને આપેલું છે નાની એવી સ્ટોરી છે ત્રણથી ચાર લાઈનની કે જે તમારે કમ્પ્લીટ કરવાની છે પણ એના માટે તમે છે જે આ ફર્સ્ટ જે કોલમ છે બરોબર છે તો આ કોલમનો તમે ઉપયોગ કરીને અને તમારે સ્ટોરી છે એ કમ્પ્લીટ કરવાની છે તો ચાલો આપણે એ સ્ટોરી છે એ જોઈએ લાસ્ટ નાઈટ આઈ લેફ્ટ માય બેડરૂમ વિન્ડો ઓપન એન્ડ બર્ગર મેનેજ ટુ બ્લેન્ક છે છે કે કે લાસ્ટ હું મારા બેડરૂમ જે બારી છે કેવી તો કે એ ખુલ્લી છે એ મેં છોડી દીધી હતી અને એ સમયે બગલર મતલબ કે ચોર કે જે ઘરમાં ચોરી કરવા માટે જે આવ્યા હતું કે એ છે એ અંદર આવવામાં મેનેજ છે એને વ્યવસ્થાપન બધો વ્યવસ્થાપન થયો વેન હી વોઝ નિયર માય બેડ કે જ્યારે એ મારી બાજુમાં અથવા તો મારા બેડની નજીક આવ્યો હી મેડ અ નોઈઝ એન્ડ આઈ બ્લેન્ક બરાબર અને તેણે છે એ અવાજ કર્યો જેથી તો કે આપણે જ્યારે કોઈ આવ્યું હોય તો શું થાય બરાબર છે તો ત્યારે એ વસ્તુ તમારે લખવાની છે તે તો ત્યારે આઈ વેકઅપ પણ આ છે આખી આખી સ્ટોરી કેમાં છે તો કે પાસ ટેન્સમાં છે દેટ મીન્સ જે વેકઅપ છે બરોબર છે તમને અહીંયા આપ્યું છે કે વેકઅપ એટલે સ્ટોપ સ્લીપિંગ એટલે કે શું તો કે ઊંઘવાનું બંધ કરી દેવું તો અહીંયા જેણે એવું કીધું છે કે હી મેડ અ નોઈઝ કે જ્યારે એ મારી બેડની નજીક આવ્યો ત્યારે અવાજ છે એ તેણે કર્યું એટલે હું જાગી ગયો બરોબર કે તો આઈ વોકઅપ એન્ડ બ્લેન્ક ધ બર્ગર એટ વન્સ રેન ટુ વિન્ડો ટુ બ્લેન્ક બરોબર છે ને પછી શું થયું આઈ વોકઅપ એટલે હવે એને ખબર પડી કે કોઈ ચોર છે તો એણે શું કર્યું કે મેં તરત જ બૂમ પાડી તો બૂમ પાડી એના માટેનો વર્ડ છે તમે જોઈ શકશો સ્પીક ઓર કોલ ઇન લાઉડ વોઇસ ધેટ મીન શાઉટ આઉટ તો એને પણ અહીં શું આવ્યું શાઉટ એટ આઉટ

બરોબર છે પછી એ શું કહે છે કે મને લાગ્યું કે બહારના માર્ગ પર પડતા તેમણે વાગ્યું હશે તેને કંઈ નુકસાન પહોંચ્યું હતું પણ તે શું કર્યું તો એના માટે તમને બે આપ્યા બટ હી બ્લેન્ક એન્ડ બ્લેન્ક પર એ ડરના કારણે એને શું કર્યું તે ગોટ અપ ગોટઅપ 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 મતલબ કે ઊભું થવું જાગ્યો એન્ડ રેન ઓફ અને તે ભાગ્ય આઈ ડોન્ટ થિંક હી વિલ બ્લેન્ક બરાબર કે હવે છે મને નથી લાગતું કે હી વિલ કમ બેકે પાછો આવશે તો નેક્સ્ટ જુઓ વી એઇટ રીડ ધ અંડરસ્ટેન્ડ ધ ફોલોઇંગ રૂટ વર્ડ્સ એન્ડ ધેર મિનિંગ્સ એન્ડ એડ વન ઓર ટુ મોર વર્ડ્સ ઇન ધ એક્ઝામ્પલ્સ યુ મે ટેક હેલ્પ ઓફ ડિક્શનરી હવે તમને જે અહીં આપેલું છે કે તમને એક શબ્દ આપેલા છે એ શબ્દનો જે મૂળ અર્થ છે જે મૂળ શબ્દ શું છે એ શબ્દ અને એનો અર્થ છે વાંચો અને સમજો અને તેમાં છે એ તમે એક કે એક અથવા એકથી વધારે વર્ડ્સનો ઉપયોગ કરીને નવો જે શબ્દ છે એ તમારે બનાવવાનો છે તો તમે અહીંયા એકાદ છે એક્ઝામ્પલ જોશો તો તમને ખબર આવશે જેમ કે અહીંયા વર્ડ આપેલું છે ડિસ્ક્રાઈબ અને ટ્રાન્સક્રાઇબ બરોબર છે તો સ્ક્રાઈબ મતલબ શું થાય તો કે રાઇટિંગ બરાબર છે કે લખવું એવો છે એ મિનિંગ થાય છે તો હવે જે સ્ક્રાઈબ છે એ સ્ક્રાઈબને ધ્યાનમાં રાખીને તમારે છે એવા બીજા વર્ડ્સ છે એ બનાવવાના છે બરાબર છે જેમ કે ડિસ્ક્રાઈબ એટલે વર્ણન કરું ટ્રાન્સક્રાઇબ મતલબ કે નકલ તો સ્ક્રાઇબ મતલબ કે લખવું તો આ બંનેને એવું થયું તો હવે આવું એક જે વર્ડ્સ છે તમારે યુઝ કરીને જે બનાવવાનું છે જેમ કે સબસ્ક્રાઈબ પછી પ્રિસ્ક્રાઈબ તમે સાંભળેલું હશે ડિસ્ક્રાઈબ તો આવા વર્ડ્સ છે મોર એક્ઝામ્પલમાં તમારે લખવાના છે પછી ટ્રાન્સપોર્ટ તમને આપેલું છે બરાબર ટ્રાન્સપોર્ટ મતલબ કે પરિવહન પછી પોર્ટ પોર્ટ મતલબ કે કેરી લઈ જવું બરાબર કેરી મતલબ કે લઈ જવું પોર્ટ આપણે જેને કહી શકીએ અથવા વહન કરનાર તો ટ્રાન્સપોર્ટ છે એમ પોર્ટ શબ્દ લાગતો તો તમે એરપોર્ટ છે બરોબર છે તો એવા બીજા ડીપોર્ટ ઇમ્પોર્ટ એક્સપોર્ટ એવા વર્ડ્સ છે તમે યુઝ છે એ કરી શકો છો પછી જુઓ થર્ડ તમે ફલ્યુડ ફ્લુડ મતલબ કે પ્રવાહ બરાબર તો એનો જે મૂળ જે રૂટ વર્ડ છે મતલબ મૂળ વર્ડ છે એ ફ્લ્યુ એટલે એનો મિનિંગ થશે ફ્લો બરોબર છે કે પ્રવાહ બરોબર એ અર્થમાં તો એવું જે છે કે જેમાં ફ્લ્યુ છે એનો યુઝ થતો હોય તો ફ્લુલ્યુઅન્સ ફ્લ્યુઅન્સી પછી ફ્લોશ ફ્લોરી ફ્લટર બરોબર છે તો આવા જે બધા વર્ડ છે કે જે અને આના માટે તમારે ડિક્શનરીનો પણ ઉપયોગ કરવો પડે પછી ઓડિયન્સ છે બરોબર તો ઓડ એટલે હિયર એટલે કે સાંભળવું પછી પ્રાઇમ આપ્યું છે તો પ્રાઇમ એટલે મુખ્ય અથવા ફર્સ્ટ એટલે કે પ્રથમ એમ પણ કહી શકાય માઇક્રો એટલે કે એકદમ નાનું સ્મોલ પછી ટેલે એટલે કે ફાર ઓફ બરાબર અને ઓટો એટલે કે પોતાનું જેમ કે આપણે ઓટોબાયોગ્રાફી કે આત્મકથા જેને કહી શકીએ બરાબર છે તો આવા બધા વર્ડ છે કે જેનો તમારે ઉપયોગ કરી અને જે મૂળ જે શબ્દ છે એની સાથે એક કે બે વર્ડ્સ યુઝ કરી અને તમે જે મિનિંગફુલ શબ્દ છે એ વર્ડ્સ છે એ બનાવી શકો છો તો આના માટે તમે ડિક્શનરીનો યુઝ કરી અને તમારે છે આ પૂર્ણ કરવાનું છે તો અહીંયા આપણે યુનિટ નંબર ફાઈવનું જે વોકેબ્યુલરી સેક્શન છે એ આપણે પૂર્ણ કરીએ છીએ જે તમે તમારી જે વર્કશીટ આપમાં છે પણ આપેલી છે તો વર્કશીટમાંથી અને વિડીયો જોઈ અને સમજી આ છે તમારે કમ્પ્લીટ કરવાની છે થેન્ક યુ